हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, वेलकम टू आराध्य क्लासेस। धोरण 12 विषय नामना मूळ तत्व। विद्यार्थी मित्रों, आज आपणे पागड़ीना चेप्टर नी अंदर भाग 8 नी अंदर एक बीजी रीत द्वारा आपणे पागड़ीनी गणतरी करवानी छे। सौथी पहली वस्तु तो जे पण वीडियो तमने मळे छे बधा ज वीडियो ने व्यवस्थित रीते जोजो, क्यांय कोई पण जग्याए प्रॉब्लम अथवा तकलीफ देखाती होय तो तमारी रीते प्रश्न पूछजो। तो आपणे सौथी मेन तमारा माटे जे समझवाड़ी वस्तु जे छे ए तमने आपणे डाउट लेक्चर नी अंदर आपणे समझाईशुं, पण वीडियो नी साथे साथे तमारू वर्कआउट पण करजो। घरे रोज प्रेक्टिस थवी जोईए। अहींया हूँ बधा ज मारी रीते उदाहरण बताऊँ छूं, बराबर। पछी आपणे टेक्स्टबुकनी अंदर जे स्वाध्यायना दाखला आपेला छे आपणे गणी नाखीशुं। एक बीजो छेली रीत बताई दऊं छूं, मूढ़ीकृत समझी लेजो। लास्ट टाइम कदाच भाग 7 अंदर तमने कीधेलू छे कि मूढ़ीकृत सरेराश नफानी रीते पागड़ीनुं मूल्यांकन। હવે આજે એક છેલ્લી મેથડ બીજી બતાવી દઉં છું। મૂડીકૃત અધિક નફાની રીતે પાગડી, બરાબર। કેવી રીતે? મૂડીકૃત સરેરાશ નફો નથી, અધિક નફો। તમને ત્રીજી મેથડ બતાવેલી જેમાં ફક્ત અધિક નફાની રીતે પાઘડી, અહીંયા અધિક નફો તો ખરો જ, પણ આગળ લખેલું છે મૂડીકૃત અધિક નફાની રીતે પાઘડીની આપણે ગણતરી કરવાની છે। તો અહીંયા રકમ લખું છું, સૌથી પહેલું તો કુલ મિલકત તમને ચોપડે આપેલી છે 4 લાખ રૂપિયા, સામે કુલ દેવા તમને આપેલા છે 1,50,000। કુલ મિલકત તો 4 લાખ, કુલ દેવા કેટલા છે 1,50,000। અપેક્ષિત વળતરનો દર 10%, અને જુદા જુદા વર્ષનો નફો આપેલો છે છેલ્લા 4 વર્ષનો, 2010, 2011, 2012 અને 2013। 2010ની વાત કરીએ તો અહીંયા આપણને નફો આપેલો છે 25,000, 40,000, 65,000 અને 30,000। આ રીતે અહીંયા જુદા જુદા વર્ષનો નફો આપેલો છે। હવે સૌથી પહેલું કામ ખાસ ધ્યાન રાખી લેજો કે હેડિંગમાં લખેલું છે મૂડીકૃત અધિક નફાની રીતે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે। તો પહેલાં તો હેડિંગ લગાડી દો, મૂડીકૃત અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન। જે ટેબલ બનાવવાનું છે કમ્પલસરી ટેબલ બની નાખવાનું। ઘરે પણ દાખલા ગણો તો કમ્પલસરી ટેબલ ડ્રો કરીને સ્કેલ પેન્સિલથી જ કરજો।
नंबर, विगत, बराबर। आ रीतनु अहीं टेबल बनाई नाख्यू। रकम जोई लेजो खास फरीथी, कुल मिलकत कुल देवा आपेला छे, अपेक्षित वर्तरनो दर 10% आपेलो छे अने जुदा जुदा 4 वर्षनो नफो तमने आपेलो छे। हवे आपणे अहीं गणतरी करीए छे। सौथी पहेलू स्टेप, रोकायेली मूड़ी, कुल मिलकत माइनस कुल देवा एटले रोकायेली मूड़ी थई जशे। कुल मिलकत आपेली छे 4 लाख रुपया અને કુલ દેવા છે 1.5 લાખ રૂપિયા। 4 લાખમાંથી 1.5 લાખ જાય એટલે 2.5 લાખ રૂપિયા અહીંયા આવશે। આ આપણી રોકાયેલી મૂડી થઈ ગઈ ધંધાની અંદર। પછી બીજો સ્ટેપ છે અહીંયા અપેક્ષિત વળતરનો દર, એ આપેલો છે રકમની અંદર 10%। પછી ત્રીજું સ્ટેપ, બરાબર, અપેક્ષિત વળતરનો દર આપેલો છે 10%। હવે મૂડીકૃત સરેરાશ નફો નથી, મૂડીકૃત અધિક નફો છે, એટલે અધિક નફો શોધવા માટે તમારે અપેક્ષિત નફો શોધવો પડશે। તો ધ્યાન રાખી લેજો, અપેક્ષિત નફો શોધવો પડે। અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી 2,50,000 એને ગુણ્યા 10%, એટલે અહીંયા આવશે 25,000 રૂપિયા। ત્યાર પછી ચોથું સ્ટેપ, સરેરાશ નફો શું શોધવાનું છે આપણે? સરેરાશ નફો જે રકમમાં તમને આપેલો જ છે, અહીંયા નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, નફો વધતો જ હોય અથવા ઘટતો જ હોય તો ભારી સરેરાશ। 25,000, 40,000, 65,000 અને, બરાબર, જોઈ લો નફો વધે છે અને પાછો ઘટે છે, એટલે અહીંયા તમારે સાદી સરેરાશ નફાની પદ્ધતિ ધ્યાનમાં લેવાની। તો સાદી સરેરાશમાં તો ટોટલ કરી નાખો ડાયરેક્ટ, 4 વર્ષનું ટોટલ 25 ને 65, 90, 90 ને 4, 1,30,000, 1,30,000 અને 30, 1,60,000 રૂપિયા થશે। હવે આપણે સરેરાશ નફો શોધવાનો છે। કુલ નફો છેદમાં કુલ વર્ષ, કુલ નફો છેદમાં કુલ વર્ષ, કુલ નફો કેટલો છે? 1,60,000 ભાગ્યા ટોટલ વર્ષ 1, 2, 3 ને 4, એટલે ચોખ્ખું ચોખ્ખું 40,000 રૂપિયા આપણને સરેરાશ નફો મળી જશે, બરાબર। આ 40,000 રૂપિયા આપણને સરેરાશ નફો મળ્યો। હવે આપણે શોધવાનો છે અધિક નફાને મૂડીકૃત કરવાની છે। તો પાંચમું સ્ટેપ, અધિક નફો શોધવો પડશે। અધિક નફો, અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો।
સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે સરેરાશ નફો કેટલો આવ્યો? તો 40,000. અને અપેક્ષિત નફો કેટલો છે? 25,000. ચાલીસ હજાર માઇનસ 25,000 એટલે કેટલા થશે? 15,000. ચાલીસ હજાર માઇનસ 25,000 એટલે કેટલા આવ્યા? 15,000. આ તમારો અધિક નફો આવી ગયો. હવે લાસ્ટ સ્ટેપ શું કરવાનું છે? અધિક નફાને મૂડીકૃત કરવાની છે. તો છઠ્ઠું સ્ટેપ, પાઘડી. પાઘડી બરાબર અધિક નફો. ધ્યાન રાખી લેજો, જો ત્રીજી મેથડ હોત ને, ત્રીજી મેથડ ફક્ત અધિક નફાને રીત, તો પાઘડી બરાબર શું આવશે? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પણ આજે મૂડીકૃત, અધિક નફાને મૂડીકૃત કરવાની રીત હોય તો પાઘડી બરાબર સૂત્ર છે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર. તો અધિક નફો કેટલો આવ્યો? 15,000 આવ્યો, ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10% છે. તો 15,000 ભાગ્યા 10% કરશો એટલે ફાઇનલ આન્સર તમને મળી જશે અહીંયા 1.5 લાખ રૂપિયા. આ ગુડવિલ આવી ગઈ. ઇંગ્લિશમાં ગુડવિલ, ગુજરાતીમાં પાઘડી કહેવાય. બરાબર, આ તમને અધિક નફાની રીતે મૂડીકૃત કરવાની રીત. બરાબર, એ રીતે તમને અહીંયા પાઘડીની કિંમત મળી ગઈ. કેટલી? 1,50,000 રૂપિયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઘડીના મૂલ્યાંકનની બધી જ રીતના દાખલા બતાવી દીધેલા છે. બરાબર, હવે નેક્સ્ટ ટાઈમથી આપણે જે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયના દાખલા છે એ આપણે ગણી લઈશું. ઓકે, તો વિડીયોને બરાબર જોઈ લેજો ખાસ, અને જો વિડીયો ખરેખર ગમે તો લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.